ત્યારે ક્યાંક માતા પિતા ને દીકરી વચ્ચે, દીકરા વચ્ચે બહુ જ ઓછું થાય છે, દીકરા સાથે આ ચર્ચા નથી થતી. હું એક કોલર લઈ લઉં. હેલો. હેલો, વીઆર લાઈવ. હા, વીઆર લાઈવમાં સ્વાગત છે. કોણ બોલો છો? જી, મારું નામ દીપક છે. હા, દીપકભાઈ બોલો, શું પ્રશ્ન છે? જી, મારા વાઈફના મમ્મી અમારા ઘરમાં વધારે પડતી દખલગીરી કરે છે, એના કારણે અમારા ઘરમાં સહકાર છૂટી જાય છે. દીપકભાઈ, કયા પ્રકારની દખલગીરી? થોડો પ્રકાશ પાડશો, કારણ કે રુઝાન મેન તો હમણાં તમને જવાબ આપી જ દેશે, કારણ કે ઘણી બધી આવી સમસ્યાઓ એ જાણતા હોય છે, ઉકેલ લાવતા. યસ, અમારા ઘરમાં વધારે પડતું ધ્યાન આપવું, ઘરમાં શું ચાલે છે, શું નથી ચાલતું, એ પ્રકારનું વારે વારે ફોન કરીને પૂછવું, અને એ બધી દખલગીરી બહુ કરે. કેટલા ટાઈમથી મેરેજ થયા છે? પૂછો ના પ્લીઝ. કેટલા ટાઈમથી મેરેજ થયા છે દીપકભાઈ? દીપકભાઈ, આપનો અવાજ છે નથી આવતો. હેલો. 3 વર્ષ થયા છે સર. ઓકે સર. ઓકે. અને પહેલાથી એવું છે કે હાલ વધ્યું છે? પહેલેથી આવું જ છે, થોડું ઓછું થયું છે, પણ સુધારો તો એકદમ નથી આવ્યો. સી, તમે તમે આ જે પ્રશ્ન, દીપકભાઈના અવાજમાં જોશ આવી ગયો. યસ, તમે જે આ પૂછ્યું એ બહુ, આઈ મીન, આમ અમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કોમન છે, કારણ કે ઘણીવાર આવા આવા પ્રશ્ન આવે છે કે અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે આજની તારીખમાં જાગૃતતા, એમાં એવું હું એને પોઝિટિવલી લઉં છું કે જાગૃતતા બહુ વધી ગઈ છે, અને જાગૃતતાના કારણે માતા દીકરી પર વધારે ધ્યાન રાખે છે, વોચ રાખે છે કે મારી દીકરીને કોઈ પ્રોબ્લેમ ના થાય. પણ હવે દીકરીનું કામ છે એઝ અ ડોટર, પણ એ જાગૃતતા એમના ઘરમાં રાખે ને, બીજાના ઘરમાં જે પંચાયત થતી હોય એને લઈને આ દીપકભાઈને પરેશાની છે. ના, હું એટલે સાસુમાં બહુ દખલગીરી જમાઈના ઘરમાં. આઈ નો, હવે સાચી વાત. યુ આઈ એગ્રી વિથ યુ. યસ, દીકરી નહીં ચાહતી, પણ પેલી સાસુ ચડી, સાસુ એટલે દીકરીની માં. હા, દીકરીની માં. દીપકભાઈની સાસુ. હા, દીપકભાઈની સાસુ, રાઈટ. એ માથે ચડી જાય, આવું જ થવું જોઈએ, દીકરીને શીખવાડે કે તારે તારે કંટ્રોલમાં રાખવાનો, તારા તો એનું કે બીજી વાત કે આ માં ડોમિનેટિંગ છે, એટલે આપણે નક્કી છે, નક્કી વાત છે, હવે આપણે માનો નેચર નહીં ચેન્જ કરી શકીએ, પણ દીકરી આપણી જોડે આપણી વાઈફ છે, આપણા ઘરમાં રહે છે, એટલે આપણે એ કરી શકીએ છીએ કે આપણે માને ટચ કર્યા વગર દીકરી સાથે વાત કરી અને એને કહી શકીએ છીએ કે તારા મમ્મીને, એટલે સારી રીતે કે તારા મમ્મીને કે ના, આપણે આવું નહીં, પેલું નહીં, યુ નો, એવી રીતે યુ હેવ ટુ કન્વિન્સ. તમે અગર દાદાગીરી કરવા જશો, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક, કારણ કે દીકરી ફરી જઈને એના ડોમિનેટિંગ મધરને કહેશે, ફરી ડોમિનેટિંગ મધર પેક કરતી આવશે, એટલે. અને આપણે કોઈ રિલેશનો બગાડવા નથી, આપણે એવું નથી કે આપણે પેલા વરવાલા વર છીએ એટલે આપણે ડોમિનેટ કરવું જોઈએ, એવું એવો કોઈ રિવાજ નથી કે વરવાલા ડોમિનેટ કરે. અને બીજી વાત કે જ્યારે આ આ તમને જ્યારે બી એવું લાગે, કારણ કે તમારે આઈ એમ શ્યોર તમારી વાઈફ ફોન પર વાત કરતી રહેતી હશે અને તમે કદાચ આ જતા આવતા સાંભળતા બી હશો, તો તમે એવું બી કરી શકો છો કે ભાઈ આપણે આ ટાઈમ, એક્ઝામ્પલ આપું છું, ઘણા લોકો આવું આવું કરે છે ને, મેં વાંચ્યું છે બી પેપરમાં, કે એક્ઝામ્પલ કે ભાઈ અગર હું 7 વાગે ઘરે આવું તો 7 વાગે તારો મોબાઈલ બી બાજુમાં અને મારો મોબાઈલ બી બાજુમાં, એટલે બીજે મૂકી દેવાનો, યુ નો, ટુ સ્પેન્ડ ગુડ ક્વોલિટી લાઈફ, અરે ગુડ ક્વોલિટી ટાઈમ, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે ધીરે ધીરે આવું બધું લાવશો, એટલે એટલીસ્ટ તમે જ્યાં સુધી ઘરે છો ત્યાં સુધી તમને બી શાંતિ થશે, તમારો મોબાઈલ બી બાજુમાં તો તમને બી શાંતિ થશે. એટલે યુ નો, તમારે પહેલા આવી રીતે કન્વિન્સ કરી અને એ રીતે તમારા અગર વાઈફને તમે પોતાની એ સાઈડે ખેંચી શકો, ઇન ટર્મ્સ ઓફ કે, કારણ કે ઘણી વાર દીકરીઓને એવું થતું હોય કે હું મારા માથી દૂર છું તો મારી માને કહું કે આજે મેં આ રાંધ્યું, આજે મેં આ ખાધું, આજે મેં આમ કર્યું, આજે મેં પેલું કર્યું, એટલે એ એક એ લોકોનો નેચર હોય છે. અને 3 વર્ષ થયા એટલે આટલો 3 વર્ષથી નેચર ચાલે છે, એનો મતલબ એ છે કે એ હજી એના મમ્મીના પેલામાં છે, શું કહેવાય, પ્રભાવમાં છે. અને એ પ્રભાવ માટે કાઢવા માટે સાહેબ તમારે મહેનત કરવી પડશે. તમે એની મમ્મીને ગાળો આપશો યા જે બી અનશન કે જે બી બોલશો કે તારી મા અમને તેમ, તો ઇટ ઇઝ નોટ ઉલતી, એના મનમાં તો છે કે હા મારી માએ કીધું તું મને કે આવું જ થાય, એટલે જો આ મારી માએ સાચું કીધું ને, આ હેરાન કરે છે. એના કરતા આપણે આવું ઊંધું કરીએ સાહેબ, સરેન્ડર થઈ જવાનું. ના, સરેન્ડર ક્યાં થવા કીધું મેં? મમ્મીને સાચવવાની ને વાઇફને સાચવવાની. ના, મમ્મીને સાચવવા મેં કીધું જ નહીં, મેં તો ખાલી વાઇફને સાચવવા કીધી. મેં બીજું ક્વોલિટી ટાઈમ કહ્યું કે તમે અગર 7 વાગે ઘરે આવતા હો તો તમારો મોબાઈલ બી બાજુના રૂમમાં ચાલી જવો જોઈએ અને વાઈફનો મોબાઈલ બી બાજુના રૂમમાં ચાલી જવો જોઈએ. બિલીવ મી, આવું ટ્રાય કરો. મેં ઘણા ફેમિલીઝમાં જોયું છે કે સૌથી મોટા ઝઘડા ફેમિલીઝમાં મોબાઈલના લીધે થાય છે, કે કંઈક મેસેજ આવ્યો કે કંઈક પણ થાય છે. શું ઘણીવાર વાઈફ તો કહે છે કે હા હું મોબાઈલ બાજુમાં મૂકી દઈશ, પણ હસબન્ડો બાજુમાં નથી મૂકી શકતા. પણ એ હવે તમારે એમાં કરવું પડશે, કારણ કે એનાથી તમારી જિંદગી, તમારી મેરિડ લાઈફ બી સારી જશે, કારણ કે તમે ક્વોલિટી ટાઈમ, તમારા બાળક હોય તો બાળક જોડે, વાઈફ હોય તો વાઈફ જોડે, અને એને 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 ખુશી થશે કે મારો પતિ
મને ટાઈમ આપે છે. સી અલ્ટિમેટલી કોઈ બી વાઇફને શું જોઈતું હોય કે મારો પતિ મને ટાઈમ આપે છે. તમે અગર સાસુ બી જોશે તો સાસુ પૂછતી હશે વાઇફને કે તારો પતિ ક્યાં લઈ ગયો, તને શું ખવડાયું, આમ તેમ, યુ નો ઓલ ધોઝ થિંગ્સ. એટલે જયારે એને ખબર પડશે કે તમે આટલું ધ્યાન રાખો છો તો એમના પહેલા તમારા સાસુ બી લાગશે કે ના આ બરોબર ચાલે છે. બિલકુલ. રુઝાનજી એક સમય હતો કે જયારે મોબાઈલ શું લેન્ડલાઈન ફોન પણ નહોતા ત્યારે માતાજી સ્વયં પ્રગટી જતા હતા, એટલે એકબીજાનું માન રહેતું હતું. બહુ ટાઈમે આવે ચાર બે ચાર છ મહિને, હવે શું થાય છે ફોન દ્વારા ટપકી પડે છે, એટલે દિવસમાં બે ચાર વાર તો માતાજી પ્રગટ થઈ જ જાય છે, એટલે આ પ્રોબ્લેમ આવે છે. જયારે લેન્ડલાઈન ફ્રી થાય, યસ હું આપને કહું છું, જયારે લેન્ડલાઈન ફ્રી થયા ને રુઝાનજી, ત્યારે ઘણા ઘરોમાં એવું નક્કી કર્યું કે મારે ફોન કાઢી નાખવાનો છે,